चलो विद्यार्थी मित्रों, मजा में विद्यार्थी मित्रों, चैप्टर नंबर छ विद्युत चुंबकीय प्रेरण में आज आप मोटर एट्ले कि डीसी मोटर और जनरेटर अभ्यास करवा है मित्रों के डीसी मोटर और एसी जनरेटर। तो डीसी मोटर अभ्यास करता पेला आप चैप्टर नंबर चार में जे टॉर्क भाई जाए कि गुचरा ने कारण लगत टॉर्क, ये टॉर्कना बंधारण अथवा टॉर्कनी रचना विषे बात करी। सौ प्रथम बे प्रबल चुंबकीय ध्रुवो लेवामां आवे एन अने एस, एमना द्वारा प्रबल चुंबकीय क्षेत्र उद्भवे। हवे प्रबल चुंबकीय क्षेत्रनी अंदर एक वाहक तारनुं गूंचळुं आ रीतनुं लंबचोरस गूंचळुं छे जोड़वामां आवे छे, जेमने ए बी सी डी कहेवामां आवे छे। ए बी सी डी वाहक तारना गूंचळाना बे छेड़ा वच्चे एक रिंग द्वारा તેમના બે છેડાને એક બેટરી દ્વારા જોડવામાં આવે છે। ધારો કે બેટરીનો વોલ્ટેજ E છે અને આમાંથી વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર થાય છે। હવે પરિસ્થિતિ કે ચુંબકીય ક્ષેત્ર આની લંબાઈ એમના કારણે તેના પર ટોર્ક લાગશે અને એના કારણે ભ્રમણ કરશે મિત્રો। શું કરશે? ભ્રમણ કરશે। તો સૌ પ્રથમ તો બળ લાગશે મિત્રો, કોના કારણે? કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર છે। તો વિદ્યુત ક્ષેત્ર આ રીતનું, સોરી ચુંબકીય ક્ષેત્ર આ રીતનું છે મિત્રો અને પ્રવાહ આ રીતનો છે। જો તમે આયલ ક્રોસ બી ની વાત કરો તો આ રીતનું બળ લાગે મિત્રો। એલ છે ઉદ્ભવ, આવી તો દિશા લઉં મિત્રો, ધ્યાન આપજો ખાસ, આ એલ આબી, જો આને જે નામ આપવું અને આઈ નામ આપવું તો આઈ ક્રોસ જે કે ઉપર તરફ, પરંતુ ઉલટી દિશા, જે ક્રોસ આઈ એટલે ક્યાં આવશે? ઇનવર્ડ દિશામાં આવશે મિત્રો, બળ કયું આવ્યું? ઇનવર્ડ દિશામાં। ઓકે, એવી જ રીતે બીસી દ્વારા પણ બળ લાગશે, સીડી દ્વારા પણ બળ લાગશે અને એડી દ્વારા પણ બળ લાગશે મિત્રો, અને એ બળ દ્વારા આપણને જે કાર્ય થાય છે એ કાર્ય કયું હોય છે? યાંત્રિક કાર્ય હોય છે મિત્રો। તો આપણે આપ્યું છે કયું? વિદ્યુત ઊર્જા, અને મેળવ્યું કયું આપણે? યાંત્રિક કાર્ય અથવા તો યાંત્રિક ઊર્જા મળી। એટલે તમારો જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ એવો આવશે મિત્રો અથવા તો સિદ્ધાંત કે વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે, વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે, આ મારો બેઝિક પ્રિન્સિપલ થયો મિત્રો। ઓકે, કયા બળ પ્રમાણે? આયલ ક્રોસ બી। એમાં આપણે એવું ભણ્યા હતા કે બીસી અને એડી દ્વારા જે બળ ઉદ્ભવે છે એનું મૂલ્ય સમાન છે અને સાથે સાથે એક રેખસ્થ હોય છે, જેમના કારણે તે બળો એકબીજાની અસર નાબૂદ કરે અને ટોર્ક ઉદ્ભવતું નથી। હવે જ્યારે એ બી અને સીડી એ બંને બળના મૂલ્ય સમાન છે પરંતુ એક રેખસ્થ ન હોવાથી ટોર્ક ઉદ્ભવે છે અને ટોર્કના કારણે ભ્રમણ થાય, ભ્રમણ થાય એટલે એની જે કોણીય ઝડપ છે મિત્રો એ ઓમેગા મળે છે। જેમ જેમ ઝડપથી ભ્રમણ થાય એમ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે પ્રેરિત ઈએમએફ ઉદભવે, અને પ્રેરિત ઈએમએફ છે મિત્રો એ કોણીય વેગના સમપ્રમાણમાં આવશે, તેથી જો સમપ્રમાણતાની નિશાની દૂર કરું તો કે ઓમેગા આવશે, આ મારું પ્રેરિત ઈએમએફ। ઓકે, હવે બીજું ઇક્વેશન જોઈએ, નંબર એક આપી દઉં મિત્રો, સમજતા જજો ખાસ, કે જેમ જેમ સ્પીડ વધી કોણી ઝડપ વધી તેમ ઈએમએફ વધ્યું। હવે આપ્યું હતું કેટલું? ઈ, એના કારણે અમને પ્રેરિત ઈએમએફ મળે છે અને સાથે સાથે પ્રવાહ પણ મળે છે, તો પરિણામી જે ઈએમએફ છે એ કેટલું હશે? આપ્યું હતું ઈ, અને અવરોધના કારણે વ્યય પામશે આઈ આર। જો ટોટલ તમે ચેક કરશો મિત્રો તો આ રીતનું બનતું હોય, વી ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ, વી એટલે ઈ એક પ્રેરિત ઈએમએફ અને આંતરિક અવરોધના કારણે, તારના અવરોધના કારણે આઈ આર, એટલે આઈ આર મારે જો સ્મોલ ઈ જોતો હોય તો આઈ આર પ્લસ છે, સામાન્ય બાજુ છે તો કેવો થાય? માઇનસ, એટલે મેં ડાયરેક્ટ આ ઇક્વેશન લખ્યું છે મિત્રો। ઓકે, આ લખવાની જરૂર નથી। હવે જો મારે આઈ જોતો હોય તો ઈ
आई जो तो माइनस से सामने बजाय प्लस, आ प्लस से सामने बजाय माइनस, तो आई इज इक्वल टू ई माइनस स्मोल ई छेद में आर। हवे जो तमारे आ ई एटले बेटरी नो वोल्टेज, आ प्रेरित ईएमएफ, पण प्रेरित ईएमएफ से मित्रों केवू गणाय छे लेंजना नियम अनुसार बेक ईएमएफ पण गणी शकाय के ओमेगा बाय आर। हवे जो तमारे शुरुआतना जो तमारे किस्सा ध्यान में लेवा होय तो धारो के टी बराबर जीरो समय स्टार्टिंग में कोई जातनो भ्रमण नहीं थतुं तो ओमेगा पण केवो होय शून्य, એટલે ઈ કેવો આવે શૂન્ય, તો આઈ કેવો આવશે ઓમેગા શૂન્ય, તો આઈ આઈ ઇઝ ઇક્વલ ટુ ઈના છેદમાં આર, એટલે મેક્સિમમ હોય। હવે જેમ જેમ બદલાતું જાય તેમ તેમ બેક ઈએમએફ છે ઘટતું જાય અથવા તો પ્રવાસી ઘટતો જાય, એક સમય એવો આવે કે જો મેક્સિમમ થાય બંને સરખું થઈ ગયું હોય તો પ્રવાહ કેવો થઈ જાય શૂન્ય થઈ જાય છે। તો આ રીતે સ્વિચ ઓન કરવામાં પણ પ્રવાહમાં ફેરફાર થતો હોય છે। क्लियर? तो तमारी जे मोटर से ए आ रीते बदलती रहती हुई छे, श्रोती मित्रों बदलती रहती हुई छे। हवे बीजो मुद्दो ध्यान आपजो के आजे मने मळे छे कई यांत्रिक ऊर्जा मळे छे, आ मारो आउटपुट छे अथवा तो मळे छे मने ने आपवामां शुं आव्युं मित्रों विद्युत ऊर्जा। तो हवे तमारो जे क्वेश्चन छे जीनीट नो शुरू थयो, के कार्यक्षमता पूछवामां आवे तो आउटपुट पावर छेदमां इनपुट पावर, तो आउटपुट एटले विद्युत छेदमां आउटपुट एटले यांत्रिक छेदमां विद्युत, एटले यांत्रिक ऊर्जा छेदमां विद्युत ऊर्जा। આ ઇક્વેશન છે મિત્રો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ, મેજોરિટી કામ લાગશે મિત્રો, એકવાર શાંતિથી જોજો। બે ઇક્વેશન છે યાદ રાખવાના છે, એક તમારા આ અને બીજું ઇક્વેશન, કારણ કે બંને ઇક્વેશન છે મિત્રો તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી છે, ડીસી જનરેટર માટે આય વાળું અને कार्यक्षमता वालों यांत्रिक ना छेद में विद्युत। ओके, तो आ तमारी सादी फॉर्म्यूला थी डीसी मोटर ने, जो मित्रों क्या क्या उपयोग में लागे के कोई पण जगह जे रोलिंग मशीन से, क्रेन से, मिल से, डीसी ड्रिल मशीन से, फेन से अथवा तो पंखो से, ए बधा में अथवा तो कोईपण साधन में आ मोटर ना उपयोग थतो होय छे जे इलेक्ट्रिकल होय छे। ओके मित्रों, हवे मारे बात करवी छे एसी जनरेटर विषे, कोना विषे मित्रों एसी जनरेटर जे आपड़ा चेप्टर नो लास्ट टॉपिक छे, एसी जनरेटर। ऑल्टरनेटिंग जनरेटर अथवा तो उलट सुलट जनरेटर, जे पावर उद्भवशे मित्रों ए उलट सुलट होशे। હવે આપણને પ્રશ્ન તો એવો થાય કે કોઈ પણ મુદ્દો પૂછાય તો સૌ પ્રથમ એનો સિદ્ધાંત આવે, પહેલામાં કયો સિદ્ધાંત હતો મિત્રો ડીસી મોટરમાં, કે ટોર્કના બેઝ પર કાર્ય કરે, યાંત્રિક વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે। આ મિત્રો કયા બેઝ ઉપર કાર્ય કરે છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે, કયા સિદ્ધાંત પર મિત્રો? ઓકે વેરી ગુડ, વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે જે કોઇલ છે મિત્રો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર શું કરશે, એને ભ્રમણ કરાવે અને ભ્રમણ કરવાને કારણે પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે છે અથવા પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે। ઓકે, તો સૌ પ્રથમ તો ફિગર બનાવી મિત્રો, આ રીતનો એક ધ્રુવ છે, આ બીજો ચુંબક, આ બે ગજિયા ચુંબક દ્વારા પ્રબળ ચુંબક અથવા તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે, તેમાં એક ગુચળું મૂકવામાં આવે છે મિત્રો આ રીતનું, સેમ પ્રોસેસ। હવે પહેલામાં કઈ રચના હતી કે ઇલેક્ટ્રિક મોટર એટલે કે વિદ્યુત ઉર્જા, તેમાં વિદ્યુત છે નહીં આપણે જનરેટ કરવાનું છે, એટલે વચ્ચે
एक शार्प रिंग मुकवामां आवे छे। मित्रों शुं मुकवामां आवे छे? रिंग। ए रिंग ना एक छेड़े कोईल द्वारा हवे बीजू एक शार्प अथवा तो शाफ्ट अथवा तो रिंग मुकवामां आवे। मित्रों एना बीजा छेड़े कोईल आ रीते बे छेड़ा जोड़वामां आवे। फरी एक वार आ शुं छे मित्रों? चुंबक छे, बार मेग्नेट। एना द्वारा शुं करवामां आव्युं? प्रबल चुंबकीय क्षेत्र उत्पन्न करवामां आव्युं। नाम ए बी सी डी। आ कोईल अथवा तो गुचड़ू छे मित्रों। એ ગુચડું શું કરશે? ભ્રમણ કરશે। કોના કારણે? ચુંબકીય ક્ષેત્રમાં એને ભ્રમણ કરાવવામાં આવે છે। ભ્રમણ કરાવો છો એટલે પરિસ્થિતિ શું થશે કે આમ ભ્રમણ કરશે એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય। ફ્લક્સમાં ફેરફાર થવાને કારણે આ રિંગ, બે રિંગ વચ્ચે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવશે છે। પ્રેરિત ઈએમએફ આ સ્પ્રિંગ દ્વારા અથવા તો વાયર દ્વારા, કોઇલ દ્વારા ક્યાં ફેંકો કરવામાં? મિત્રો આઉટપુટ મેળવવામાં આવે અથવા તો ઈએમએફ મેળવવામાં આવે છે। ઓકે, આ સિમ્પલ વાત થઈ। તો આ જે ગૂંચળું છે ને આર્મેચર પણ કહેવામાં આવે છે મિત્રો, કે જે ઘણા બધા આટાવાળું ગૂંચળું છે। તો સૌ પ્રથમ પહેલાં હું ગૂંચળાનો ઉલ્લેખ કરીશ। ગૂંચળું એ બી સી ડી ઘણા આટાવાળું છે। ઓકે, ત્યારબાદ આ સ્ટ્રોંગ ફિલ્ડ મેગ્નેટ અથવા તો ગજ્ય ચુંબક અથવા તો બાર મેગ્નેટ, હું ચુંબકનો ઉલ્લેખ કરીશ કે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે। ઓકે, ત્યારબાદ મિત્રો આ રિંગ આર વન અને આર ટુ, આ એન અને એસ ટુ, તો રિંગ છે મિત્રો, એ રિંગ શું કરે છે કે તમને જે ગૂંચળું છે ગૂંચળાના બે છેડા વચ્ચે એને કનેક્ટ કરી છે, અને તે ગૂંચળા સાથે જોડેલ હોવાથી જેટલું પણ ઈએમએફ ઉદ્ભવશે તે અહીં બ્રશ દ્વારા મોકલવામાં આવશે। ઓકે, તો આ રીતે આપણને પ્રેરિત ઈએમએફ મળતું હોય છે। ઓકે, હવે આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ પ્રેરિત ઈએમએફ મળે તો કઈ રીતે મળે? તો એના માટે ધારો કે ફ્લક્સનું સૂત્ર છે એ બી કોસ થીટા, પણ થીટાની જગ્યાએ શું લખ્યું આપણે? ઓમેગા ટી, અને ગૂંચળું છે આટાવાળું છે તો મારે આગળ શું લખવું પડે? એમ હવે જેમ જેમ ફ્લક્સમાં ફેરફાર થાય તો ડી ફાય બાય ડીટી, ડી બાય ડીટી, બી એન કોસ ઓમેગા ટી, ડી ફાય બાય ડીટીને મિત્રો શું કહેવાય? માઇનસ ઈ કહેવાય, એટલે માઇનસ બી એન, કારણ કે કોસનું વિકલન શું થાય? માઇનસ, કોસનું શું થયું? સાઇન ઓમેગા ટી, ટીનું શું થયું? વન, તો ઓમેગા વધ્યા, આ માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણને ઈએમએફનું સૂત્ર મળશે મિત્રો, બાંગ્લાદેશ ઓમેગા સાઇન ઓમેગા ટી। આ રીતે તમને પ્રેરિત ઈએમએફ હતો તો પ્રેરિત પ્રવાહ પણ મળશે। પ્રવાહ એટલે આ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર, તો ઈ એટલે બાંગ્લાદેશ ઓમેગા સાઇન ઓમેગા ટી બાય આર, એમાં તો મેક્સિમમ મારે જોતો હોય પ્રવાહ તો સાઇન ઓમેગાની કિંમત કેટલી હોય છે? વન હોય મિત્રો, તો વધે કોણ? બાંગ્લાદેશ ઓમેગા બાય આર, અને સાઇનની કિંમત કેવી થઈ ગઈ? વન થઈ ગઈ મિત્રો। ઓકે, તો આ રીતનું જે છે એ મેક્સિમમ પ્રવાહ અને મેક્સિમમ ઈએમએફ મળતું હોય છે। હવે એના ગ્રાફ બાબતે મારે વાત કરવી છે। તો ફ્લક્સનું સૂત્ર છે બી એન કોસ ઓમેગા ટી, ઈએમએફનું સૂત્ર છે બી એન ઓમેગા સાઇન ઓમેગા ટી। હવે જો શરૂઆતમાં ધારો કે આ ફ્લક્સ માટેની વાત છે, આ જે વાત છે મિત્રો એ શેના માટેની વાત છે? પ્રેરિત પ્રવાહ વિશે અથવા તો ઈએમએફ વિશેની વાત છે। જો બાજુમાં ધ્યાન આપજો ખાસ, ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કોસ ઝીરો તો વન આવશે મેક્સિમમ, સાઇન ઝીરો તો
શું આવશે મિત્રો? શૂન્ય આવશે. તો મેક્સિમમ અહીં આવશે, શૂન્ય અહીં આવશે. ત્યારબાદ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો લઉં મિત્રો? પાઈ બાય ટુ. કોસ પાઈ બાય ટુ એટલે ફ્લક્સ કેવું થઈ જાય? શૂન્ય થઈ ગયું. થીટા પાઈ બાય ટુ એટલે મિત્રો ઈએમએફ કેવું આવ્યું? મેક્સિમમ આવ્યું. પાછો થીટા ઇઝ ઇક્વલ ટુ પાય લઉં એટલે કોસ ઓમેગા ટી કોસ પાય એટલે માઇનસ વન આવશે એટલે અહીં કિંમત આવશે. અને સાઇન પાય એટલે મિત્રો કેવી આવશે? કિંમત શૂન્ય આવશે. હજી મારે આગળ વધવું છે. થીટા ઇઝ ઇક્વલ ટુ થ્રી પાય બાય ટુ લેવું છે. કોસ થ્રી પાય બાય ટુ એટલે શૂન્ય આવશે મિત્રો એટલે ફ્લક્સ કેવું છે? શૂન્ય. સાઇન થ્રી પાય બાય ટુ એટલે મિત્રો કેવું આવશે? માઇનસ આવશે. પાછું થીટા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય લેવું. કોસ ટુ પાય એટલે મેક્સિમમ આવશે મિત્રો અને મેક્સિમમ એટલે શું? કઈ કિંમત આવશે? વન આવશે. અને સાઇન ટુ પાય એટલે શૂન્ય આવશે મિત્રો. તો આ રીતે જ્યારે ફ્લક્સ છે મિત્રો મેક્સિમમ હશે ત્યારે ઈએમએફ શૂન્ય હશે. આ રીતે વધશે મિત્રો. ફ્લક્સમાં ફેરફાર થયો, ઈએમએફમાં ફેરફાર થયો. ફ્લક્સમાં ફેરફાર થયો, ઈએમએફમાં ફેરફાર થયો, અથવા તો ઈએમએફ ઉદ્ભવે છે. તો આ રીતે તમે જનરેટર લઈ શકો છો. અને જનરેટર દ્વારા મિત્રો કયા કયા પ્રકારના જનરેટર ભણ્યા હતા આપણે? કે જ્યારે હાઇડ્રોલિક ઇલેક્ટ્રિક જનરેટર, પછી ન્યુક્લિયર જનરેટર, થર્મલ જનરેટર. તો હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર ક્યારે ઉપયોગ કરવામાં આવે? કે જ્યારે આપણું આર્મેચર છે, ગૂંચળું છે, એ ગૂંચળાને પાણીના સ્ત્રોત અથવા તો અમુક ઊંચાઈ ઉપરથી જ્યારે પાણી પડવા દેવામાં આવે ગૂંચળા પર, ત્યારે ગૂંચળું ભ્રમણ કરશે આ રીતે. તો એ પાણીના ધોધ દ્વારા આપણે ભ્રમણ કરાવ્યું છું. તો એ જનરેટરને હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કીધું હતું. હવે એના માટે આપણે એક્ઝામ્પલ ડેમનું લીધું હતું મિત્રો. હવે જો કોલસો હશે અથવા તો અન્ય સ્ત્રોત છે, એનો ઉપયોગ કરીને પાણી ગરમ કરવામાં આવે અને એનું વરાળ બનાવવાનું, વરાળ દ્વારા જો ગૂંચળું ગરમ થઈને એને ભ્રમણ કરતું હોય તો એને થર્મલ જનરેટર કહેવામાં આવ્યું હતું મિત્રો. હવે જો કોલસો ના મળે અને ન્યુક્લિયર પાવર વાપરવામાં આવે તો એ જનરેટર બને ન્યુક્લિયર પાવર જનરેટર કહેવામાં આવે છે મિત્રો. અને ન્યુક્લિયર પાવર જનરેટર દ્વારા આપણે 500 મેગાવોલ્ટ જેટલો પાવર ઉત્પન્ન કરી શકીએ મિત્રો. સમજો ખાસ, 500 મેગાવોલ્ટ એટલે જો તમે વિચારી શકતા હોય કે 100 વોલ્ટનો જો બલ્બ હોય તો 50 લાખ બલ્બ છે મિત્રો આપણે ઓન કરી શકીએ. કેટલા? 50 લાખ બલ્બ છે એટલે આપણે ઓન કરી શકીએ. અને આપણને જે મળે છે એ ભારતમાં આવૃત્તિ છે 50 હર્ટ્ઝ છે, જ્યારે યુએસએમાં આવૃત્તિ કેટલી હોય છે? 60 હર્ટ્ઝ વાપરવામાં આવે છે મિત્રો. તો આ રીતે આપણે જનરેટર વિશે વાત કરી મિત્રો. હવે તમારે ટ્રાન્સફોર્મર છે, ડીસી જનરેટ ડીસી મોટર છે મિત્રો, એમાં ટ્રાન્સફોર્મર છે એ તમારે ચેપ્ટર નંબર 7માં આવશે. એ પણ મસ્ત મજાનો ટોપિક છે મિત્રો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાંથી પણ એમસીક્યુ આવવાની શક્યતા રહે છે. અને જે તમે એસી જનરેટરમાં પ્રોસેસ બને છે એ જ પ્રોસેસ ડીસી જનરેટરમાં પણ આવશે. ઓકે, તો આ રીતની વાત થઈ છે એ તમે યાદ રાખજો. હવે આપણે જ્યારે મળશું ત્યારે એમસીક્યુની પ્રેક્ટિસ કરવી છે મિત્રો. શેની પ્રેક્ટિસ કરવી છે મારે? એમસીક્યુની, કે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ જેટલા પણ કોન્સેપ્ટ છે, ફ્લક્સના, પછી બોલો ઓકે ઈએમએફના, આ બીજું સૂત્ર બીવીએલ સૂત્ર, ત્યારબાદ એડી પ્રવાહ, ગતિકી ઈએમએફ, ગતિકી ઈએમએફનો વિશિષ્ટ કિસ્સા, આરએલડીસી સર્કિટ, આત્મપ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વ, મોટર, જનરેટર, એ બધા જે ટોપિક છે એ બધા રિલેટેડ મિત્રો આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરવી છે. અને એમસીક્યુની જે પીડીએફ છે મિત્રો, આ પીડીએફ તમને વોટ્સઅપમાં મળી જશે મિત્રો. ઓકે, તો આ રીતે મસ્ત મજાની થિયરી તૈયાર કરજો કે જેથી તમે એમસીક્યુથી જાતે સોલ્વ કરી શકો અને મારી સાથે સાથે તમે પ્રેક્ટિસ પણ કરી શકશો. ઓકે મિત્રો, થેન્ક યુ.
પાછા મળીએ એમસીક્યુની પ્રેક્ટિસમાં.